અમદાવાદના ખાડિયા વિસ્તારમાં આવેલા મમતા મેટર્નિટી હોમમાં રાખવામાં આવેલ સોનોગ્રાફી મશીન સીલ કરવામાં આવ્યું હતું। પીસી પીએનડીટી એક્ટ મુજબ દિલ્હીથી આવેલી ટીમે સોનોગ્રાફી મશીન સીલ કર્યું હતું। કેન્દ્રથી આવેલી ટીમ દ્વારા તપાસ કરતા બહાર આવ્યું હતું કે વિશાલ વોરા નામના એક વ્યક્તિની પત્નીના સોનોગ્રાફી સમયે ભરવામાં આવેલા તથા અન્ય 2-3 વ્યક્તિના ફોર્મ એફમાં કેટલીક ક્ષતિ રહી જતા મશીન સીલ કરવામાં આવ્યું હતું। આ ઘટનાની જાણ થતાં ભાજપાના મીડિયા કન્વીનર અને મમતા મેટર્નિટીના ડોક્ટર હેમંત ભટ્ટ હોસ્પિટલ પર દોડી આવ્યા હતા અને ઘટના મુદ્દે વાતચીત કરતા આ ખુલાસો કર્યો હતો। પેશન્ટની જ્યારે પણ સોનોગ્રાફી થતી હોય ત્યારે એનું જે ફોર્મ એફ ભરવાનું હોય તેમાં જો કોઈ ચૂક રહી ગઈ હોય, દાખલા તરીકે પેશન્ટનું નામ રહી ગયું હોય અથવા પેશન્ટની ઉંમર લખવાની રહી ગઈ હોય અથવા ડોક્ટરની સહી રહી ગઈ હોય, તો તેવા કેસમાં જે કોઈ તપાસ માટે જે ટીમ આવતી હોય છે તેની પાસે એવી સત્તા છે કે એ સોનોગ્રાફીના મશીનને સીલ કરી શકે। માત્ર ને માત્ર એ ટેકનિકલ બાબતોને લઈને આજે સોનોગ્રાફીનું મશીન સીલ કરવાની ઘટના બની છે।